ધોરણ સાત પાઠ બી પાઠ બી પાઠ પંદર રાજ્ય સરકાર. જુઓ વિદ્યાર્થી મિત્રો, હવે પેજ નંબર 98 ઉપર આપણે જોઈશું આરોગ્ય અને સરકાર. કયો ટોપિક છે? આરોગ્ય અને સરકાર. કે સ્વાસ્થ્ય માટે, આરોગ્ય માટે સરકાર શું કાર્ય કરે છે? રાષ્ટ્રના નાગરિકોનું સ્વાસ્થ્ય જળવાય રહે તે માટેનું આયોજન અને સંચાલન કોણ કરે છે? તો રાજ્ય સરકાર કરે છે અને કેન્દ્ર સરકાર કરે છે. કેન્દ્ર સરકાર આખા દેશ માટે કરે છે અને રાજ્ય સરકાર એ જે તે પોતાના રાજ્ય માટે કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, કે રાષ્ટ્રના દેશના નાગરિકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટેનું આયોજન કોણ કરે છે? તો રાજ્ય સરકાર રાજ્યમાં કરે છે પોતાના, એને કેન્દ્ર સરકાર આખા દેશ માટે કરે છે. તો એના માટે કેટલી બધી યોજનાઓ છે? જુઓ વિદ્યાર્થી મિત્રો, આવી જાત જાતની યોજનાઓ વિશે તમારે વધુ અભ્યાસ કરવો હોય, જાણવું હોય, તો દરરોજ વર્તમાનપત્ર વાંચવું જોઈએ. વર્તમાનપત્રમાં બધી જ યોજનાઓ આવતી હોય છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, આરોગ્ય માટેની યોજનાઓ. તો વિદ્યાર્થી મિત્રો, આ તમને ખરા ખોટા વિધાનો, માત્ર નામ આપો, આ યોજના કેન્દ્ર સરકારની છે કે રાજ્ય સરકારની છે, ખાલી જગ્યા પૂરો, એ બધામાં તમને પૂછી શકાય વિદ્યાર્થી મિત્રો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે રાજ્ય સરકારની યોજનાઓ જોઈએ. બરાબર છે કે આરોગ્ય માટે રાજ્ય સરકાર કઈ કઈ યોજનાઓ કરે છે? તો રાજ્ય સરકારની યોજનાઓ છે વિદ્યાર્થી મિત્રો, મુખ્યમંત્રી અમૃતમ માં યોજના. કઈ યોજના છે? મુખ્યમંત્રી અમૃતમ માં યોજના. બીજી છે શાળા આરોગ્ય કાર્યક્રમો. ત્રણ મિશન બલમ સુખમ. ચાર મમતા સખી યોજના. પાંચ જનની સુરક્ષા યોજના. છ જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ. પાંચ ચિરંજીવી યોજના. છ બાલ સખા યોજના. અને લાસ્ટ છે ખિલખિલાટ ડ્રોપ બેક યોજના. તો રાજ્ય સરકારની યોજનાઓ વિદ્યાર્થી મિત્રો કઈ કઈ છે? તો રાજ્ય સરકારની યોજનાઓ છે આરોગ્ય માટે મુખ્યમંત્રી અમૃતમ માં યોજના, શાળા આરોગ્ય કાર્યક્રમો, મિશન બલમ સુખમ, મમતા સખી યોજના, જનની સુરક્ષા યોજના, જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ, ચિરંજીવી યોજના, બાલ સખા યોજના અને ખિલખિલાટ ડ્રોપ બેક યોજના. હવે વિદ્યાર્થી મિત્રો, જુઓ કે કેન્દ્ર સરકારની યોજનાઓ. કેન્દ્ર સરકાર એટલે સંઘ સરકાર. કે સંઘ સરકાર આખા દેશના નાગરિકો માટે એમનું આરોગ્ય, નાગરિકોનું આરોગ્ય સ્વસ્થ રહે અને એ લોકો તંદુરસ્ત જીવન જીવી શકે એ માટે કેન્દ્ર સરકારે કઈ કઈ યોજનાઓ કરી છે? તો એના માટે છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, રાષ્ટ્રીય રક્તપિત નિર્મૂલન કાર્યક્રમ. કે રક્તપિત, હાથ પગના પહેલાં આંગળા ખરી જતા હોય તો એ રોગ કોઈને થવો જોઈએ નહીં. રાષ્ટ્રીય રક્તપિત નિર્મૂલન યોજના. ત્રણ છે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન. ચાર પર્યાવરણ જતનના કાર્યક્રમો, મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણનું બનેલું એક સંયુક્ત આવરણ એટલે પર્યાવરણ. પર્યાવરણનું રક્ષણ આપણે કરવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, તમે ભણી ગયા છે કે બધા જ આવરણો આપણને ખૂબ જ ઉપયોગી છે, એ પર્યાવરણને દૂષિત ન કરવું જોઈએ. તો પર્યાવરણની કાળજી રાખવા માટેનું, એનું જતન કરવા માટે કેન્દ્ર સરકારે કઈ યોજના તૈયાર કરી છે? પર્યાવરણ જતનના કાર્યક્રમો. તમે જુઓ છો ને વિદ્યાર્થી મિત્રો કે 5મી જૂને, બરાબર છે, આપણે શું કરીએ છીએ? 5 જૂને આપણે પર્યાવરણ દિનની ઉજવણી પણ કરતા હોઈએ છીએ. બીજી યોજના છે રાષ્ટ્રીય પરિવાર યોજના. પછી છે અટલ સ્નેહ યોજના અને શૌચાલય અને સ્વચ્છતા અભિયાન યોજના. વિદ્યાર્થી મિત્રો, સ્વચ્છતા અભિયાન યોજના તો તમને બધાને ખબર છે અને ઠેર ઠેર બધી જ જગ્યાએ લોકો ખુલ્લામાં મળમૂત્ર ના કરે અને સ્વચ્છતા રાખે એ માટે સરકાર શું કરે છે? શૌચાલયો બંધાવે છે.
અને લાસ્ટ છે આયુષ્યમાન ભારત યોજના 2018। ફરી વિદ્યાર્થી મિત્રો એકવાર આપણે એ યોજનાઓ બોલી જઈએ કે કેન્દ્ર સરકારની એટલે કે સંઘ સરકારની યોજનાઓ કઈ કઈ છે। પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, રાષ્ટ્રીય રક્તપિત નિર્મૂલન કાર્યક્રમ, પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન, પર્યાવરણ જતનના કાર્યક્રમો, રાષ્ટ્રીય પરિવાર યોજના, અટલ સ્નેહ યોજના, શૌચાલય અને સ્વચ્છતા અભિયાન યોજના, આયુષ્યમાન ભારત યોજના 2018। ચાલો વિદ્યાર્થી મિત્રો હવે પેજ નંબર 99 ઉપર જુઓ વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 99 ઉપર આપણે જોઈશું ખીલ ખીલાટ ડ્રોપ બેગ યોજના શું આપેલું છે। તમને એનું ચિત્ર પણ આપ્યું છે। ખીલ ખીલાટ ડ્રોપ બેગ યોજના એટલે શું વિદ્યાર્થી મિત્રો, કે બાળક જન્મે એ દરેક કુટુંબમાં ખુશીનો અવસર છે। બાળકનો જન્મ થાય એ દરેક કુટુંબમાં ખુશીનો અવસર છે। તંદુરસ્ત માતા અને તંદુરસ્ત બાળક ઘરે સ્વસ્થ સુરક્ષિત પાછું પહોંચે તે કુટુંબ માટે હર્ષોલ્લાસનો એટલે કે ખૂબ જ ખુશીનો પ્રસંગ છે। બાળક જન્મે એ દરેક કુટુંબમાં ખુશીનો અવસર છે। તંદુરસ્ત માતા અને તંદુરસ્ત બાળક ઘરે પરત પહોંચે સારી રીતે તે કુટુંબ માટે હર્ષોલ્લાસનો એટલે કે ખૂબ જ ખુશીનો પ્રસંગ છે। આથી હવે સરકારી સંસ્થામાં શું કરવામાં આવે છે, તો સરકારી સંસ્થામાં માતા અને નવજાત શિશુને પ્રસૂતિ બાદ એટલે કે માતા બાળકને જન્મ આપે ત્યાર પછી સરકારી સંસ્થામાંથી માતાને અને બાળકને ઘરે મૂકવા જવા ખીલ ખીલાટ વાહન દ્વારા નવી જ વ્યવસ્થા કરવામાં આવી છે। અને એ જે વ્યવસ્થા કરવામાં આવી છે એને આપણે શું કહીએ છીએ, તો ખીલ ખીલાટ ડ્રોપ બેગ યોજના એવું કહીએ છીએ। આ ખીલ ખીલાટ વાહન નિયત સરકારી દવાખાના પાસે છે, તો આવું આ વાહન જે અંદર આપ્યું છે બરાબર ખીલ ખીલાટ આ વાહન કોની પાસે છે, તો એ વાહન માત્ર જે સરકારી દવાખાનાઓ હોય ને ત્યાં જ વિદ્યાર્થી મિત્રો હોય છે। ક્યાં હોય છે, સરકારી દવાખાનાઓ પાસે। આરોગ્ય કાર્યકર પ્રસૂતા માતાને આ સેવાઓ ઉપલબ્ધ કરાવી શકે છે। જે આરોગ્યના કાર્યકર હોય એ શું કરે છે કે જે સ્ત્રીએ બાળકને જન્મ આપ્યો હોય એ માતાને સેવાઓ આવી આપે છે। હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ પ્રસૂતાને એટલે કે જન્મ આપનાર માતાને સ્ત્રીને માતા અને બાળ આરોગ્ય માટે આરોગ્ય શિક્ષણ કે કેવી રીતે સ્વસ્થ રહેવું એવી સલાહ પણ આપવામાં આવે છે। વાહનની અંદર પણ સલામત બાળ ઉછેર અને રસીકરણના સંદેશા વિડીયોના માધ્યમ દ્વારા માતા અને તેની સાથે જતા કુટુંબીજનોને આપવામાં આવે છે। તો વાહનની અંદર બેઠા પછી પણ બાળક અને માતા બંને તંદુરસ્ત રહે બરાબર છે તે માટે સલામત બાળ ઉછેર અને રસીકરણના કે બાળકનો કેવી રીતે ઉછેર કરવો અને બાળકને ક્યારે ક્યારે કઈ રસી અપાવી, દાખલા તરીકે બાળક જન્મે પછી તો તરત એ કોઈ રોગોનો ભોગ ના બને એ માટે એને બીસીજીની રસી અપાતી હોય છે, પણ એ ઉપરાંત કયા કયા સમયે બાળકને કઈ રસી અપાવી જેથી બાળક એ કોઈ પણ રોગોનો ભવિષ્યમાં ભોગ ન બને, તો એ માટેના સંદેશા અને વિડીયોના માધ્યમ દ્વારા માતાની સાથે માતાની સારવાર રાખનાર
एना जे कोई कुटुंबीजनों होय, जे कोई सगावाला होय, ए कुटुंबीजनों ने पण सलाह सूचन आपवामां आवे छे। समझायुं विद्यार्थी मित्रों के वाहननी अंदर पण सलामत बाळउछेर अने रसीकरणना संदेशा विडियोना माध्यम द्वारा माता अने तेनी साथे जता तेना कुटुंबीजनोने पण आपवामां आवे छे। जुओ विद्यार्थी मित्रों तो आ एक योजना केन्द्र सरकारनी, आ योजना कोनी छे तो आ केन्द्र सरकारनी योजना छे। तो आ केन्द्र सरकारनी योजना कई आपणे भण्या? खिल खिलाट ड्रॉप बेग योजना। विद्यार्थी मित्रों आ योजना विषे पण तैयार करी देजो कि बाळक जन्मे ए दरेक कुटुंबमां शुं होय छे, खूब ज खुशीनो अवसर होय छे। तंदुरस्त माता अने तंदुरस्त बाळक घरे पहोंचे ते कुटुंब माटे खूब खुशीनो प्रसंग छे अने एना माटे सरकारे एक खूब सरस आ योजना बनावी छे, खिलखिलाट योजना। चालो विद्यार्थी मित्रों अहीं हूँ तमारू पार्ट बी पूरु करूँ।